આ એ પાર્શ્વનાથ છે કે જેને ત્રણ ભવમાં ત્રણ પદવી છે, આઠમા ભવમાં ચક્રવર્તી, નવમા ભવમાં ઉચ્ચ દેવલો અને દસમા ભવમાં શું બનવાના કે તીર્થંકર. ઉચ્ચ ઉચ્ચ કુળ, ઉચ્ચ ઉચ્ચ સામગ્રી અને ઉચ્ચ ઉચ્ચ પદવીને પ્રાપ્ત કરે. જે તીર્થંકરે આવી ઉચ્ચ ઉચ્ચ પદવીઓ પ્રાપ્ત કરી એનો આરાધક પણ ત્યારે નીચી ગતિમાં જાય નહીં. પણ નીચી ગતિમાં જાય નહીં એ પહેલા બિટવીન ધ લાઇન્સ એ હલકા કામ કરે. એક બાજુ અઠમ કરવા છે ને બીજી બાજુ કંદમૂળ ઝાપટવા છે, એક બાજુ પૂનમ ભરવી છે ને બીજી બાજુ રાત્રિ ભોજન ચાલુ રાખવા છે. પછી કહે કે આપણને જોઈએ એવો પ્રભાવ દેખાતો, પ્રભાવ એમને નથી મળતો, સ્વભાવને સાથે રાખવો જ પડે છે. આ પરમાત્મા આગલા ત્રીજા ભાવમાં ચારિત્ર જીવન સ્વીકાર્યા પછી ઘોર આરાધના કરીશ, સાધના કરીશ. યાદ રાખજો, તીર્થંકર નામ કર્મ હંમેશા આગલા ત્રીજા ભાવમાં બંધાતું હોય છે. સમ્યક દર્શન ત્રણ ભાવ પહેલા, દસ ભાવ પહેલા, બાર ભાવ પહેલા, તેર ભાવ પહેલા અને સત્યાવીસ ભાવ પહેલા પણ બાંધી શકાય છે. ભગવાન મહાવીરને કેટલા ભાવ પહેલા હતું? સત્યાવીસ. અને ભગવાન પાર્શ્વનાથને દસ ભાવ, ભગવાન ઋષભદેવને તેર ભાવ. અલગ અલગ પરમાત્માના અલગ અલગ ભાવો હોય છે, પણ તીર્થંકર નામ કર્મની બાબતમાં ક્યાંય નિર્મેક ફરક નથી. આગલા ત્રીજા ભાવમાં જ પ્રત્યેક પરમાત્મા તીર્થંકર નામ કર્મ વિકાસિત કરતા હોય છે. આ પરમાત્મા સુવર્ણ બાહુના ભાવમાં એક તીર્થંકર નામ કર્મ નિકાચિત કરવા માટે બે વાત જોઈએ છે. નંબર એક, વિશેષ સ્થાનકની આરાધના, અને નંબર બે, જગતના સર્વ જીવોને તારવાની ભાવના. શું બોલ્યા આજે સવારે સ્નાત્રમાં? જો હોવે મુજબ શક્તિ ઈસી સભી જીવ કરું. અથવા જગતના સર્વ જીવોને તારવાની ભાવના સાથે વિશેષ સ્થાનકની આરાધના ઇઝ ઇક્વલ ટુ તીર્થંકર નામ કર્મની નિકાચન. આ પરમાત્માએ પણ આ રીતે તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું અને આરાધના કરતા કરતા કમઠનો આત્મા સાતમી નરકમાં ગયો હતો, ત્યાંથી બહાર આવ્યો. સાતમી નરકમાંથી નીકળીને ક્યારે મનુષ્ય ન થવા ચેરિયંચ બને, એ સિંહ બને છે. વેરના કેવા ખતરનાક અનુબંધ હોય છે. આ ભવની અંદર વેર બાંધી તો લેશો, શક્તિના જોર પર, સત્તાના જોર પર, સંપત્તિના જોર પર. આ ત્રણ સિવાય બીજું કોઈ કારણ હોય છે? તમારા ઘરની અંદરના સંઘર્ષોના મૂળમાં આપણે ત્યાં કહે છે જળ, જમીન, જોરું, કજિયાના છોડ. જળ એટલે સંપત્તિ, જમીન એટલે સત્તા, જોરું એટલે સંબંધ. શક્તિ, સંબંધ, સત્તા, સંપત્તિના જોરે માણસ સંઘર્ષ કરતો હોય છે, વેર બાંધતો હોય છે. ગઈકાલ સુધી અમેરિકાની કેપિટલ પર બેઠેલો, સત્તા કેવી ચીજ છે! 250 વર્ષના ઇતિહાસમાં જે કલંક ન લગાડે, કલંક આ વ્યક્તિએ એક દિવસ પર લગાડ્યો. આ સત્તા છે, સંઘર્ષ કરાવે છે. કોઈની પાસે સંપત્તિ છે એ સંઘર્ષ કરાવે છે, ક્યારેક સંબંધ તો સંઘર્ષ કરાવે છે. કમઠ અને મરુભૂતિ બે ભાઈનો સંબંધ હતો, પણ આ સંબંધમાં ખટાશ આવી અને જન્મ જન્મ સુધી આ ખટાશ ચાલુ. પ્રત્યેક ભાવની અંદર પરમાત્મા અપ એન્ડ અપ અને કમઠ ડાઉન એન્ડ ડાઉન, દરેક ભાવમાં મારનાર છે. બે ત્રણ ચરિત્રો તમારા જીવનમાં એવા વાંચવા જેવા છે, એ જો વાંચો તો તમારું ભીતર થોડું કૂણું થયા વગર. એક પાર્શ્વનાથ ભગવાનનું ચરિત્ર તમારે ત્યાં લેવા દેવા ખરી? ગુજરાતીઓને બે બુક સાથે જ લેવા દેવા, એક ચેકબુક અને બીજું પાસબુક, અને એમના દીકરાઓને પણ બે બુક સાથે જ લેવા દેવા છે, એક ફેસબુક
અને નોટબુક. હું રીડિંગની બુકની વાત કરી રહ્યો છું.